તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું એક વખત સ્વાગત છે રુદ્ર એજ્યુકેશનની અંદર. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત જેમાં ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, એની અંદર આજે સ્વાધ્યાય 6.5નો આપણે પ્રશ્ન નંબર 6 જોવાનો છે. તો પ્રશ્ન નંબર 6 ની અંદર રકમની અંદર એવું કીધું છે, કોઈ પણ એક સમબાજુ ત્રિકોણ ABCની બાજુ 2A છે. હવે સમબાજુ ત્રિકોણ હોય તો બધી બાજુના માપ કેવા હોય? સરખા જોવાના. તો બધી બાજુના માપ કેવા છે? 2A. તો તેનો દરેક વેધ શોધો. વેધ એટલે શું? તો કે કોઈ પણ એક ખૂણામાંથી તેની સામેની બાજુએ 90નો ખૂણો બનાવતો હોય એવી એક ઊભી લીટી થાય. સામેની બાજુને કેવું હોય? હંમેશા લંબ હોય. એ ખૂણ, કોઈ પણ ખૂણો હોય તેની સામેની બાજુને લંબ. જોઈએ આકૃતિ એની. તો કે અહીંયા એક ત્રિકોણ ABC છે, બરાબર. એનો મેં વેધ એ ખૂણા એમાંથી શરૂ કરી અને BCને લંબ હોય એવો એક વેધ AD દોરેલો છે. બધી બાજુનું માપ કેવા છે આપણી પાસે? આપેલા 2A. તો આખે આખા BCનું માપ પણ કેટલું થશે? 2A થઈ જશે ને, બરાબર. હવે તમને કદાચ મનમાં એમ થતું હશે કે સાહેબ, અહીંયા તો બે હરખા ભાગ પડે છે, તો આ 2A છે તો આ A ને આ A થઈ જાય. થાય, પણ ડાયરેક્ટ નથી લખી દેવાનું, આપણે એને સાબિત કરવાનું છે કેવી રીતે થશે તે. તો સાબિત કરવા માટે પહેલાં તો આપણે એ બંને, આ જે વચ્ચે વેધ દોરવાથી જે બે ત્રિકોણ તૈયાર થાય છે, એ બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરવા પડે, તૈયાર થશે એ, બરાબર. તો પહેલાં તો એ પ્રોસેસ આપણે કરી દઈએ. તો પહેલાં તો અહીં આપેલું શું છે એ લખીએ. અહીં ત્રિકોણ ABCમાં AB બરાબર BC બરાબર CA બરાબર 2A આપેલું છે આ, બરાબર. હવે અને AD લંબ, BC વેધ છે, બરાબર. એક વેધ આપણે દોરેલો છે જે કેવો છે? AD લંબ, એટલે કે BCને લંબ છે, બરાબર. હવે એનાથી જે બે ત્રિકોણો તૈયાર થાય છે એને પહેલાં આપણે એકરૂપ સાબિત કરી દઈએ. એટલે લખીએ અહીં કયા કયા ત્રિકોણ તૈયાર થાય છે? તો કે ABC અને ADC ત્રિકોણ, ADB અને ત્રિકોણ ADCમાં બંને ત્રિકોણને આપણે એકરૂપ સાબિત કરવાના છે. તો એટલે કોઈ પણ ત્રણ વસ્તુ છે તેની સરખી આપણે લાવવી પડે, સરખી આવવી પડે. એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે, સમરૂપ નહીં, બરાબર. તો પહેલાં તો અંદર જુઓ, બેમાં ખૂણો D આવે છે. એ ખૂણો D કેવો છે? કાટ ખૂણો છે, એટલે બંનેમાં કેવો છે? સરખો. એટલે હું લખી દઉં કે ખૂણો ADB બરાબર ખૂણો ADC એ કેવો છે? કાટ ખૂણો છે, બરાબર. એ એક થઈ ગયો. પછી એની અંદર બીજું સરખું શું છે? તો કે જો AB બાજુ અને AC બાજુ, કેમ કે સમબાજુ ત્રિકોણ છે એટલે બધી બાજુ સરખી હોવાની, તો AB અને AC પણ કેવી થશે? સરખી. એટલે લખી દઉં છું AB બરાબર AC, જે શું છે? આપણી બાજુ, પણ કાટખૂણાની સામેની બાજુ છે, એટલે આપણે શું કહેશું? એને કર્ણ કહેશું, બરાબર, કેમ કે કાટખૂણાની સામેની બાજુ છે. અને બંને ત્રિકોણની અંદર એક સામાન્ય બાજુ આવે છે. જો એ કઈ છે? AD. બંને ત્રિકોણ એક બાજુથી જોડાયેલા છે, એટલે કે આપણે સીધું લખી શકીએ AD બરાબર AD, જે શું છે? આપણી સામાન્ય બાજુ. તો જો કઈ શરત લાગશે? બાખુબા નહીં, કાટકોણ ત્રિકોણ છે અને આપણને એ કર્ણો સરખો આપેલો છે. તો કઈ શરત લેશું આમાં? કાકબા શરત લેશું. તો લખીએ કાકબા શરત મુજબ. કેમ, હું કામ આ શરત લીધી? કેમ કે કાટખૂણો, કર્ણ અને બાજુ મારે સરખી થઈ છે ને, એટલા માટે મેં કાકબા શરત લીધી, બરાબર. તો કાકબા શરત મુજબ આ ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ ADC. તો ADB ત્રિકોણ અને ADC ત્રિકોણ બંને એકરૂપ થાય, એટલે કે એની અંદર અનુરૂપ અંગો જે છે એ બધાના માપ કેવા હશે? સમાન હશે. તો અનુરૂપ અંગો કયા કયા થાય? જેમ કે આ ખૂણો છે તો આ ખૂણો AD, આ ખૂણો D તો સરખો કીધો, પછી આ ખૂણો અને આ ખૂણો એ પણ સરખા થાય. તો એવી જ રીતે આ BD અને DC પણ કેવા થશે? સરખા થશે. એટલે માટે લખી શકીએ, માટે BD બરાબર DC. આવું શું કામ લખી શકીએ આપણે? CPCT એટલે કે કરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રન્ટ ટ્રાયંગલ, એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો હંમેશા કેવા હોય? સમાન હોય. એના આધારે આપણે આ BD બરાબર DC લખી દીધું. હવે આપણને એ ખબર છે કે
આખે આખું બીસી ભેગું થાય, આખે આખું બીસી છે એ આખે આખાનું માપ તો આપણી પાસે 2a છે, અને એના બે સરખા ભાગ પડે તો આપણે સીધું જ લખી શકીએ કે લખીએ અહીં બીસી બરાબર બીડી પ્લસ ડીસી છે. આખે આખું બીસી કોનું માપ છે? બીડી પ્લસ ડીસી આપણે સીધું લખી દઈએ. માટે બીસી બરાબર 2a, માટે બીડી બરાબર ડીસી બરાબર એ, એટલે કે અડધા અડધાના માપ કેટલા હોય? એ હોય, બરાબર. કારણ કે બે બાજુ કેવા સરખા ભાગ છે. તો જુઓ, હવે આપણને એક કાટકોણ ત્રિકોણ અને એક બીજો કાટકોણ ત્રિકોણ બે મળી ગયા છે બંને સાઈડ, એમાંથી કોઈ પણ એકને હવે ઉપાડી લેવાનો છે. તો એની અંદર શું કરશું? હવે એટલું તો સાબિત કરી દીધું, હવે નેક્સ્ટ સ્ટેપ આપણું થયું કે વેધ શોધવાનું કામ. આ એટલું કામ શેનું હતું? બે ત્રિકોણને સરખા સાબિત કરી અને આ નીચેનો જે ભાગ છે ડીસી અથવા તો બીડી એનું માપ મેળવવાનું હતું, જેથી કરીને આપણે હવે પાયથાગોરસનો પ્રમેય લગાડીને આ જે કાટકોણ ત્રિકોણ તૈયાર થઈ ગયો, હવે આપણે પાયથાગોરસનો પ્રમેય લગાડી અને આ વેધનું માપ આપણે શોધી શકીએ. તો હવે એ વસ્તુ કરીએ. તો જો એની અંદર હવે શું આપેલું છે આપણને કે આ બંને બાજુના માપ કેવા છે? એ છે. આ કેવો છે? કાટખૂણો છે. તો આની અંદર હું લખી શકું કે અહીં કોઈ પણ એક ત્રિકોણ લઈ લો, આ સાઈડનો લો અથવા તો આ સાઈડનો, બંને બાજુથી જવાબ સરખો જ આવવાનો છે. અહીં ત્રિકોણ એડીસી, એડીસીમાં ખૂણો ડી બરાબર 90 અંશ, માટે પાયથાગોરસ મુજબ, પાયથાગોરસના પ્રમેય મુજબ શું થશે? એસી નો વર્ગ બરાબર એડી નો વર્ગ પ્લસ ડીસી નો વર્ગ. તો એસી બરાબર કેટલા છે? 2a. તો અહીંયા શું લખીશું? 2a નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, એડી નું માપ ખબર છે આપણને? નથી ખબર, તો એડી નો સ્ક્વેર એમ નામ રાખો બરાબર. ડીસી, ડીસી નું માપ ખબર છે? એ, તો કે એ નો સ્ક્વેર. તો અહીંયા 2a નો સ્ક્વેર એટલે કેટલા થઈ જશે? 2 નો વર્ગ 4, અને a નો સ્ક્વેર એટલે કે a નો સ્ક્વેર બરાબર એડી નો સ્ક્વેર પ્લસ એ નો સ્ક્વેર બરાબર. તો હવે એ નો સ્ક્વેર છે એ જમણી બાજુથી ક્યાં આવશે? હવે ડાબી બાજુ, એટલે કે 4a નો સ્ક્વેર માઇનસ એ નો સ્ક્વેર બરાબર એડી નો સ્ક્વેર થઈ જશે. તો 4a નો સ્ક્વેર છે એમાંથી 1a નો સ્ક્વેર બાદ થાય તો એડી નો સ્ક્વેર કેટલો થશે? બરાબર 3a નો સ્ક્વેર. બંને બાજુથી હું વર્ગમૂળ કાઢી લઉં તો એડી બરાબર કેટલા મળી જશે? 3નો વર્ગમૂળ નીકળે નહીં એટલે મને કેટલા મળશે? એ તો વર્ગમૂળ 3, અને એનો એ સ્ક્વેરનો વર્ગમૂળ કેટલું થશે? એ. તો જે આપણો શું છે? વેધ. હવે સમબાજુ ત્રિકોણ હોય તો એના બધાના વેધના માપ કેવા હોય? સરખા હોય. તો આપણે સીધું લખી દઈએ, અહીં સમબાજુ ત્રિકોણ હોવાથી બધા વેધના માપ બરાબર √3a, જે આપણો શું છે? આન્સર બરાબર. તો આઈ હોપ કે તમને આ દાખલો સમજાઈ ગયો હશે. એવી રીતે હવે નેક્સ્ટ દાખલો એટલે કે પછીનો દાખલો જોઈએ આપણે. તો એમાં છે પ્રશ્ન નંબર 9. હવે એની અંદર શું કીધું છે? તો કે એક 10 મીટર લાંબી એક નિસરણી, લાંબી એક નિસરણી 10 મીટર છે, જે 8 મીટર ઊંચે આવેલી એક બારીને અડકે છે તેવી રીતે રાખેલી છે. તો નીચેના છેડાનું દિવાલના તળિયેથી અંતર શોધો. આકૃતિ દ્વારા સમજીએ તો જો આ 10 મીટર લાંબી આ છે નિસરણી બરાબર, અને આ એ છે તે શું છે? આપણી બારી બરાબર. આ એક દિવાલ છે અને 8 મીટર ઊંચી એક બારી આવેલી છે, અને આ છેડેથી લઈ ત્યાં નિસરણી 10 મીટર જેટલી લંબાવેલી છે. તો આ જે નીચેનું જે માપ છે છેડાનું એ આપણે શોધવાનું છે. તો જો હંમેશા દિવાલ તો કેવી હોય? શિરોલંબ હોય ને જમીનથી, એટલે કે 90ના ખૂણે હોય ને, કેમ 3 ન હોય ને કદો હેઠી પડે પછી બરાબર. તો આ હંમેશા કેવી હોય? કાટખૂણે જ હશે બરાબર. તો આપણે અહીં લખી શકીએ કે નિસરણી એસી બરાબર 10 મીટર, પછી દિવાલની ઊંચાઈ, દિવાલની ઊંચાઈ એ બી બરાબર 8 મીટર, અને આપણે બીસીનું માપ શોધવાનું છે છેડાનું માપ બરાબર. તો આપણને એ ખબર છે કે દિવાલ હંમેશા કેવી હોય? જમીન સાથે શિરોલંબ હોય, એટલે કે 90ના ખૂણે હોય. લખીએ અહીં દિવાલ
દિવાલ હંમેશા જમીન સાથે શિરોલંબ હોય માટે ખૂણો બી બરાબર કેટલો થઈ જશે 90 અંશનો થઈ જશે તો સીધો આપણે કયો પ્રમેય આપણો ભાઈ પાયથાગોરસ તો લખી દઈએ સીધું કે પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગનો સરવાળો તો કર્ણ કયો થશે આમાં AC તો માટે AC નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર તો જોઈએ AC નો સ્ક્વેર એટલે કેટલાનો થશે 10 નો સ્ક્વેર AB નો સ્ક્વેર કેટલો થશે 8 નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર એઝ ઇટ ઇઝ 10 નો સ્ક્વેર કેટલો થઈ જશે 100 બરાબર 8 નો સ્ક્વેર 64 પ્લસ BC નો સ્ક્વેર હવે મને ખબર છે કે 1 6 8 10 ની એક ત્રિપુટી છે બરાબર મને ખાઈ પહેલેથી ખબર જ છે મેં તમને કીધું તો આગળના લેક્ચરમાં એક વખત કે તમારે પાયથાગોરસની ત્રિપુટી અમુક તમે યાદ રાખી લ્યો તો તમારે ખૂબ જ સરળતા પડી જાય હવે મને 8 અને 10 દેખાય છે એટલે મને ફિક્સ ખબર છે કે BC નું માપ 6 જ આવશે તમારે બાદબાકી કરવાની જરૂર નથી કેમ કારણ કે 6 આવશે એટલે આનો 100 માઈનસ 64 કરીશ એટલે 36 જ આવશે એ મને ખબર પડી જશે ડાયરેક્ટ જ કેમ કે 6 નો વર્ગ કેટલો થાય 36 તો સીધું હું લખી શકું માટે BC નો સ્ક્વેર બરાબર 100 માઈનસ 64 એટલે કે BC નો સ્ક્વેર બરાબર 36 તો BC બરાબર કેટલા આવી જશે 6 મીટર બરાબર તો આપણને આ છેડાનું માપ મળી ગયું BC બરાબર 6 મીટર તો આ હતો દાખલો આવી રીતે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ